નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ દર્શન ફાણી લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો અત્યારે ખેતીમાં ખર્ચ ખૂબ વધતો જાય છે સામે ઉત્પાદન ઘટતું જાય છે મનુષ્ય સ્વાસ્થ્ય બગડતું જાય છે આપણી જમીનનું સ્વાસ્થ્ય પણ બગડતું જાય છે આ બધાનો વિકલ્પ છે પ્રાકૃતિક ખેતી ઘણા બધા ખેડૂત મિત્રોને પ્રશ્ન હોય છે કે પ્રાકૃતિક ખેતી અને સેન્દ્રિય ખેતી બંને એક છે અલગ છે કઈ રીતે અલગ પડે છે આ બધું જ આપણે જાણવું જરૂરી છે તો મિત્રો આજનો આપણો વિષય છે પ્રાકૃતિક ખેતી અને સેન્દ્રિય ખેતી પદ્ધતિ આ બંનેમાં ડિફરન્સ શું છે એટલે કે તફાવત શું છે પદ્ધતિઓ એક જ છે કે અલગ છે આ બધી માહિતી આપવા માટે આજે આપણા સ્ટુડિયોમાં શ્રી પીબી બી કિસ્તરે સાહેબ નાયબ નિયામક આત્મા સમિતિ કૃષિભવન ગાંધીનગર જે આપણને પ્રાકૃતિક ખેતી શું છે સેન્દ્રિક ખેતી શું છે બંને પદ્ધતિઓ કેવી છે એ તમામ પ્રકારની માહિતી આપશે અમારા ફોન નંબર નોંધી લેશો શૂન્ય સાત નવ બે છસો પંચ્યાસી અડત્રીસ ચૌદ અને બે છસો પંચ્યાસી અડત્રીસ સોળ આપ જ્યારે પણ ફોન કરો ત્યારે હંમેશા પ્રાકૃતિક અને સેન્દ્રિક ખેતીને લગતા પ્રશ્ન કરજો અને ટીવીનો હંમેશા ટીવીનો અવાજ હંમેશા ધીબો રાખજો ચાલો આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ નમસ્કાર કિસ્તા સાહેબ નમસ્તે આપનું સ્વાગત છે નમસ્તે દર્શક મિત્રો સાહેબ પહેલો પ્રશ્ન એ થાય કે પ્રાકૃતિક ખેતી અને સેન્દ્રિય ખેતીમાં સમાનતા શું છે અને ફરક શું છે ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી અને કુદ સેન્દ્રીય ખેતી એ બંનેની અંદર સમાનતા પણ છે અને બંનેની અંદર તફાત પણ છે સમાનતા એ છે કે બંને ખેતી પદ્ધતિનું આઉટપુટ છે જે ખેતી પદ્ધતિ એ રસાયણ મુક્ત જંતુનાશક દવા મુક્ત હોય અને લોકોને હેલ્થનો સુધારો કરો આ બેને જે બાર જે પ્રોડક્ટ જે બને છે એ બંને પદ્ધતિની અંદર આનો હેતુ આ છે હવે તફાવત એ છે કે પ્રા સેન્દ્રીય ખેતી પદ્ધતિની અંદર માનવ સ્વાસ્થ્ય એ મેઇન કન્સર્ન છે મુખ્ય બાબત છે કે માણસના સ્વાસ્થ્યને નુકસાન કરે એવા જંતુનાશક દવાના અવશેષોવાળી પ્રોડક્ટ્સનો ઉત્પાદન નથી કરવાનું અથવા એવી એની અંદર કોઈ રાસાયણિક ખાતર જંતુનાશક દવાનો ઉપયોગ નથી કરવાનો પ્રાકૃતિક ખેતી પદ્ધતિની અંદર મુખ્ય કન્સન જમીનનું સ્વાસ્થ્ય છે તમે જમીનનું સ્વાસ્થ્ય મજબૂત કરશો તો બધું સા સારું થશે જમીનનું સ્વાસ્થ્ય પણ છે એનો બાબત માનવ સ્વાસ્થ્યની સાથે સાથે પર્યાવરણની બાબત પણ એની સાથે છે માનવ સ્વાસ્થ્યની સાથે સાથે ખેતી ખર્ચ ઘટાડવાની બાબત પણ એની એક બાબત છે અને માનવ સ્વાસ્થ્યની સાથે સાથે ખેડૂતોની આવક ઘટે નહીં એનું ઉત્પાદન વધે એની આવકમાં કોઈ ઘટાડો નો વધારો થાય એને બીજા ઉપર આધારિત ન રહેવું આ માટે આ કન્સર્ન છે એટલે પ્રાકૃતિક ખેતી છે એ એક ઇન્ટીગ્રેટેડ એપ્રોચ છે સેન્દ્રિય ખેતી પદ્ધતિ છે એ વૈકલ્પિક વ્યવસ્થા છે કે તમારે રાસાયણિક ખાતરનો ઉપયોગ નથી કરવો તો એના બદલામાં તમે સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરો બાયો ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરો તમારે જંતુનાશક દવાઓ સિન્થેટિક જંતુનાશક દવાઓ જે ફેક્ટરીની અંદર બને છે હુમન હેલ્થ માટે માનવ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે એ નથી ઉપયોગ કરવી તો એના બદલામાં બજારમાંથી તમે જૈવિક દવાઓનો ઉપયોગ કરી શકો છો જૈવિક દવાઓ બજારમાંથી લઈને છંટકાવ કરી શકો છો જ્યારે પ્રાકૃતિક ખેતીનો જે આખો સંકલ્પના છે એ રીતની છે કે તમે છોડ અને જમીનની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો કુદરતમાંથી જ મળે પ્રકૃતિમાંથી જ પ્રકૃતિ દ્વારા અને પ્રાકૃતિક રીતે મળે એ માટે જરૂરી વ્યવસ્થાઓ આપણી જમીનમાં ઊભી કરવાની જે બાબત છે એ પ્રાકૃતિક ખેતીનો મેઇન બાબત છે એટલે એવી એગ્રોનોમિકલ પ્રેક્ટાઇસિસ અને વ્યવસ્થાઓ કરવામાં આવે છે કે વિશ્વની અંદર રહેલા તમામ તત્વો છે જરૂરિયાત છે છોડના વૃદ્ધિને વિકાસ માટે એ ઓટોમેટિક એને મળી રહી આ બંનેની વચ્ચે આ પાયાનો તફાવત છે આ એક વૈકલ્પિક વ્યવસ્થા છે એક એ કુદરતી કાયમી વ્યવસ્થા છે ખૂબ સરસ સાહેબ કુદરતી કાયમી વ્યવસ્થા અને વૈકલ્પિક વ્યવસ્થાનો આપણે ખૂબ સરસ તફાવત સમજાયો સાહેબ આજના જમાના એટલે આજના સંજોગોમાં પ્રાકૃતિક ખેતી અને આ સેન્દ્રીય ખેતી શા માટે જરૂરી છે હા ખેડૂત મિત્રો આપણે હમણાં જે વાત કરી કે પહેલી બાબત છે માનવ સ્વાસ્થ્ય અને માનવના સ્વાસ્થ્ય બરાબર આપણે સૌ હરિયાળી ક્રાંતિ આવ્યા પછી આપણે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો અવિવેકભર્યો ઉપયોગ કર્યો વધારે પડતો ઉપયોગ કર્યો જરૂરિયાત જરૂરિયાતથી વધારે અને એના માઠા પરિણામ અત્યારે આપણે ભોગવી રહ્યા છે કેન્સર છે ડાયાબિટીસ છે માનવના મગજને લગતા રોગો છે વંધ્યત્વને લગતા રોગો છે માનવના મગજને અસર કરતાં પરિબળો છે આ બધા વધી રહ્યા છે એ માનવ સ્વાસ્થ્યને લગતી બધી બાબતો છે એની સાથે સાથે અત્યારે આપણી જે ખેતીનું જે ઉત્પાદન ક્ષમતા છે જમીનની એ ઘટતી જાય છે રસાયણો નાખો તો ઉત્પાદન મળે ન નાખો તો ના મળે તો જે ઉત્પાદન ક્ષમતા વધવી જોઈએ જમીન સારી થવી જોઈએ સુધરવી જોઈએ એને બદલે ડાઉન થતી જાય છે જ્યારે આપણને સિત્તેર એંસી દરમિયાન આપણે જ્યારે હરિયાળી ક્રાંતિ આવી

અચ્છા અમે હંમેશા ખેડૂતોને કહેતા હોય છે કે પ્રા જ્યારે આપણે ઓર્ગેનિક ફાર્મિંગની વાત કરતા હોય ત્યારે ખેડૂતો એમ કહે કે અમે ઓર્ગેનિક પ્રોડક્ટ બનાવીએ છીએ એટલે એમને ભાવ વધારે મળવા જોઈએ પ્રાકૃતિક ખેતીની અંદર આપણે એક પહેલી વસ્તુ એ કહીએ છીએ કે તમારા તમે જે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ખર્ચ તમને નથી મળ આવતો એ જ તમારો મેઇન પ્રોફિટ છે પચીસથી ત્રીસ ટકા ખેડૂતોને દવા અને ખાતરને પાછળ જાય છે ખર્ચો એ મેઇન એનો નફો છે બાકી માર્કેટમાં બીજી જે પેશદાથો વેચાય છે એના માટે આ તો વેચાય છે હવે માર્કેટ વ્યવસ્થા માટે આપણે રાજ્યની અંદર લગભગ દરેક જિલ્લાવાર અને આખા રાજ્યની અંદર લગભગ સો એક જેટલા એક જિલ્લામાં બેથી ત્રણ એપીઓ પ્રાકૃતિક કૃષિના એપીઓ બનાવે છે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન અને આ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન મારફત એના વેચાણની વ્યવસ્થા કરવામાં આવે છે કોઈપણ જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ પ્રાકૃતિક કૃષિ પેદાશોનું વેચાણ કેન્દ્ર ઊભું કરવું હોય વેચાણ વ્યવસ્થા કરવી હોય તો એની આત્મા પ્રોજેક્ટના પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત બે લાખ રૂપિયા સુધીની એની સહાય આપવામાં આવે છે પણ આ જે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન હોય એમને જ વેચવામાં આવશે પ્રાકૃતિક કૃષિ પેદાશોનું વેચાણ સારી રીતે થઈ શકે એના માટે જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ કાર્યક્રમનું આયોજન કરે લોકોને એના ફાયદાઓ વિશે સમજાવવામાં છે અને હજી પણ ભવિષ્યની અંદર જ્યારે લોકો જાગૃત થશે કે ખબર પડશે કે મારા હેલ્થ માટે મારા સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક પેદાશો જરૂરિયાત છે ત્યારે એ સામેથી પ્રાકૃતિક કૃષિ પેદાશોને શોધતા આવશે એટલે હવે થોડા જ્યારે આપણે માણસો ખેડૂત પણ જેમ પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યો છે એમ કન્ઝ્યુમર વર્ગ ગ્રાહક વર્ગ પણ હવે પ્રાકૃતિક પેદાશો તરફ આવતો જાય છે એટલે આપણે એનું જે માર્કેટ છે એ ભવિષ્યમાં સારા એવા પ્રમાણમાં ઊભું થશે ઘણા દેશોની નિકાસ માટે પણ પ્રાકૃતિક પેદાશો માગે છે રેસીડી પેસ્ટિસાઈડ રેસીડ્યુ ફ્રી અને તમારે તમારી વસ્તુને નિકાસ કરવી હોય અને પેસ્ટિસાઈડને રેસીડ્યુ ટેસ્ટિંગ કરવું હોય તો એનો એક પ્રોડક્ટનો સાતથી આઠ હજાર જેટલો દસ હજાર જેટલો ખર્ચ હોય છે જો તમારા વસ્તુને રેસીડિયુ ટેસ્ટિંગ કરાવી હોય તો રાજ્ય સરકાર તરફથી એ રેસીડ્યુ ટેસ્ટિંગનો સાત હજાર સુધીનો ખર્ચની સબસિડીની જોગવાઈ છે સહાયની જોગવાઈ છે આપણા રાજ્યની અંદર ચાર એગ્રીકલ્ચર યુનિવર્સિટી આવેલી છે આણંદ નવસારી જૂનાગઢ અને દાંતીવાડા અને આ જગ્યા તમે ચારમાંથી કોઈ પણ જગ્યાએ રેસીડી ટેસ્ટિંગ કરાવો અને તમારી પ્રોડક્ટની અંદર જો રેસીડીઓ ના આવે તો અમારા જિલ્લા કક્ષાએ તમે એ એનો ફીની પહોંચ રજૂ કરો દરખાસ્ત રજૂ કરો એટલે રેસીડ્યુ ટેસ્ટિંગની ફી પણ તમને મળી શકે અને રેસીડ્યુ ફ્રી પ્રોડક્ટ છે તમે વિદેશની અંદર નિકાસ પણ કરી શકો ખૂબ સરસ છ ખિસ્તરા સાહેબ જી દર્શક મિત્રો ખિસ્તરા સાહેબ આજે આપણે પ્રાકૃતિક ખેતી અને સેન્દ્ર ખેતી વિશે માહિતી આપવાના છે આપ પણ અમને ફોન કરી શકો છો અત્યારે સમય છે એક વિરામને વિરામ બાદ ફરી મળીએ

હમણાં જ આપણે બજાર વ્યવસ્થા વિશે ચર્ચા કરી મારા કન્સન એ છે આપને કે આપણે અન્ય ખેડૂતો જે ઉત્પાદન મેળવે છે એના જેટલું જ જો આપણને ઉત્પાદન મળતું હોય તો આપણે એના કરતાં અને બીજું આપણે સારી ક્વોલિટી બનાવશું તો બીજા કરતાં આપણને ભાવ સારા મળશે બીજું આપણે પ્રાકૃતિક ખેતી કરો છો તો તમારે રાસાયણિક દવા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ખર્ચ થતો નથી પચીસ ત્રીસ ટકા ખર્ચ તો તમારો બચી જાય છે એ જ તમારો સારામાં સારો પ્રોફિટ છે એટલે આપણે એક માણસને એવી જોઈ છે કે હું પ્રાકૃતિક ખેતી કરું છું એટલે મને ડબલ ભાવ ત્રણ ગણા ભાવ મળે તો એ આનો હેતુ નથી આપણો હેતુ છે કે દરેક માનવ સુધી માનવ માનવ સુધી પ્રાકૃતિક કૃષિ પેદાશો પહોંચે અને સ્વાસ્થ્ય વધે હા તમે સારી ક્વોલિટી ઉત્પાદન છો તો તમને પંદરથી વીસ ટકા ઉત્પાદન સારું મળવું જોઈએ અને એના માટેની જુદી જુદી વ્યવસ્થાઓ સરકાર દ્વારા પણ થઈ રહી છે અને પ્રાકૃતિક કૃષિના એસોસિએશન દ્વારા પણ કરાઈ રહી છે ખૂબ સરસ ટૂંકમાં સાહેબ એવું બની શકે કે ખેડૂતોને કદાચ નોલેજ ન હોય અને દરેક જગ્યાએ પ્રશ્ન આવતા કે અમને બજાર નથી મળતો પણ એમને બહાર નીકળવું જોઈએ જી જી શંકર સાહેબ આ પ્રાકૃતિક ખેતીની આપણે વાત કરતા હતા માટે જરૂરી એમાં પર્યાવરણ વિશે આપ કંઈ બોલતા હતા જી જી હા આપણે બે બાબત કરી માનવ સ્વાસ્થ્ય માટે જરૂરી છે જમીનના સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે કારણ કે જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન ઘટી રહ્યું છે જમીનની અંદર સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા ઘટી રહી છે એને કારણે જમીનનું બંધારણ ફેરફાર થઈ રહ્યો છે એના માટે જરૂરી છે ત્રીજી બાબત પર્યાવરણની વાત કરી કે આપણે એવું માનીએ છીએ ગ્લોબલ વોર્મિંગ થાય છે પર્યાવરણના પ્રશ્નો થાય છે એ ફેક્ટરીઓ ઉદ્યોગો અને વાહનોથી થાય છે એ એ વાત સત્ય છે પણ જે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા છે એમાં ચોવીસ ટકા હિસ્સો અત્યારે આધુનિક ખેતી પદ્ધતિનો છે અત્યારે જે રસાયણનો ઉપયોગ કરીએ છીએ એના કારણે જમીનના તાપમાન વધતાં જમીનમાંથી મિથેનના રૂપમાં જે આપણે ગોબર ગૌમૂત્રનો યોગ્ય ઉપયોગ નથી થતો મિથેનના રૂપમાં જે વાયુ જાય છે જે ઓક્સિજન લેયરને તોડવાનું કામ કરે છે જમીનનો કાર્બન જમીનમાં રહેતો નથી કાર્બન ડાયોક્સાઇડને ઓક્સિજન સાથે સંયોજાય અને કાર્બન ડાયોક્સાઇડના રૂપમાં આકાશ આકાશમાં જાય છે જે જમીનમાં આકાશમાં વધે છે ને જમીનમાં ઘટે છે એ સમસ્યા ગ્લોબલ વોર્મિંગ સર્જે છે જમીનમાં જે નાઇટ્રોજન તમે યુરિયા દ્વારા નાખો કે બેક્ટેરિયા દ્વારા નાખો પણ એ નાઇટ્રોજન જમીનમાં રહેવો જરૂરી છે પાંત્રીસ ડિગ્રી ઉપર તાપ તાપમાન જમીનનું જાય છે તો એ નાઇટ્રોજન નાઇટ્રસ ઓક્સાઇડના રૂપમાં જાય છે અને ઓજન લયરને તોડવાનું કામ કરે છે એટલે આપણે પર્યાવરણમાં માત્ર કોઈ ઉદ્યોગપતિ જવાબદાર નથી આપણે આધુનિક ખેતી પત્તી પણ એમાં ચોવીસ ટકા હિસ્સા એટલે પર્યાવરણની દૃષ્ટિએ પણ છે અને બીજી વાત છે કે આપણે ઉત્પાદન વધારીએ છીએ પણ ઉત્પાદન વધારવા માટે આપણે અત્યારે હાઇબ્રિડ બિયારણો જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરો પાછળ એટલું મોટું ખર્ચ થાય છે કે દરેક માણસ એવું કહેતો છે કે અમને ખેતી પોષાતી નથી પ્રાકૃતિક ખેતી છે પણ હવે આપણી સરકાર એટલું બધું ઓલું કરે છે તો લોસ ખેડૂત ને જાય છે આર્થિક મુશ્કેલી વાળા હોય તો એને થોડું ઘણું કોઈ લોન ના આપીને એવું તો પ્રગતિ કરવા માટે જો લોન આપતા હોય તો બધા ઓર્ગોનિક જ કરવા માંગે એવું છે કોઈને મારવા નથી માંગતા પણ હવે આજે આમાં વજન ઘટે છે ને આમાં ઉત્પાદન વધે છે તો કઈ રીતે બે તેડા ભેગા કરવા એ થોડુંક માર્ગે એના માટે જ જો ઓર્ગેનિક ખેતી અને પ્રાકૃતિક ખેતીના તફાવત આ છે કે ઓર્ગેનિક ખેતીની અંદર ઉત્પાદન ઘટે છે પ્રાકૃતિક ખેતીની અંદર ઉત્પાદન ઘટતું નથી એકથી વર્ષ બે વર્ષની અંદર તમારું યોગ્ય ઉત્પાદન જે સામાન્ય રાસાયણિક વાપરવાથી મળે છે એના કરતાં સારું ઉત્પાદન મળે છે આ મારો પોતાનો અનુભવ છે એટલે ઉત્પાદન ઘટતું નથી પહેલી વસ્તુ છે બીજું તમે પ્રાકૃતિક ખેતી કરવા માટે તો સરકાર ઘણું બધું પ્રોત્સાહન આપે છે પ્રાકૃતિક ખેતીનો પાયો ગાય છે અને ગાય નિભાવ ખર્ચ તો જો કોઈ ખેડૂતને પ્રાકૃતિક ખેતી કરવી હોય અને એના માટે ગાય રાખે તો ગાયનો નિભાવ ખર્ચ માસિક નવસો રૂપિયા એટલે વર્ષે દસ હજાર રૂપિયા તમને ગાયના મેન્ટેનન્સ માટે આપવામાં આવશે બધો ખર્ચ તો એમાંથી નીકળી જવાનો છે તમારે ગાયનો અને એમાંથી જ બધા ઇનપુટ ગાયના વસ્તુઓમાંથી જ બનાવવાના છે અને બીજી વસ્તુ કે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ વિશે સતત સતત રાજ્ય સરકાર દ્વારા દસ દસ ગામના એક ક્લસ્ટર બનાવવામાં આવ્યા છે અને એ ક્લસ્ટરની અંદર એક આત્માનો અથવા તો કૃષિ વિભાગનો ટેકનિકલ માણસ અને એક જે ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતા હોય એનું બેન જોડી બનાવી અને સતત એને તાલીમો આપવામાં આવે છે આ સરકાર તરફથી ખેડૂતોને માર્ગદર્શન આપવું ને એ મેઇન બાબત છે હવે બીજી વસ્તુ કહું કે જ્યારે આપણે પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો છે પણ ખેડૂત મિત્રો જીવામૃત ઘનજીવામૃત કે બીજા મૃતથી આગળ વધતા નથી બીજામૃત જીવામૃત ઘનજીવામૃત આચ્છાદન વાપસાય પાણીનું વ્યવસ્થાપન અને છેલ્લે વાવેતર પદ્ધતિ કયા પાકોને સાથે વાવી શકાય કયા પાકો એકાબીજાને મદદરૂપે એનો વૈજ્ઞાનિક અભ્યાસ કરીને મિશ્ર પાક પદ્ધતિ સહજીવનની પદ્ધતિ પાકની ફેરબદલી આ બધી બાબતો જો ધ્યાનમાં લઈ અને જો આ પ્રાકૃતિક ખેતી અપનાવવામાં આવે તો પ્રાકૃતિક ખેતીને અંદર ઉત્પાદન નથી ઘટતું ખેડૂત મિત્રોનું કહું છું કે તમે આ વર્ષે તમારી જમીનનું એનાલિસિસ કરાવો બે વર્ષ સુધી પ્રાકૃતિક ખેતીના તમામ સિદ્ધાંતો અપનાવો અને બે વર્ષ પછી તમારી જમીનનું ફરીથી પૃથ્ક કરાવો તમારી જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન વધ્યો છે તમારી જમીનની અંદર પીએચ છે એ મેન્ટેન થયો છે તમારી જમીનની અંદર નાઇટ્રોજનમાં વધારો થયો છે ફોસ્ફરસમાં વધારો થયો છે પોટાશનો વધારો થયો હશે અને જો આ બધા તત્વો તમને વગર નાખે એમાં છે તો દરેક પાક વૃદ્ધિ વિકાસ માટે કરો ત્યારે તમારી જવાની પુરણ કરાવો અને દર વર્ષે કરાવો પછી તમને જે એમાં કોઈ તત્વો ઘટતું લાગે તો તમે રજૂઆત કરો કઈક આપણે કારણ હશે આપણી પાકને આપણી પદ્ધતિની અંદર ક્યાંક આપણો પ્રશ્ન હશે આપણી રાહ જોઈએ જી જી જી

સંપર્ક તૂટી ગયો જનરલ સમસ્યા છે મિત્રો આપણે જ્યારે ડોક્ટર થાવું હોય તો ડૉક્ટરી વિદ્યાનો પૂર્ણ અભ્યાસ કરવો પડે એ ડોક્ટરની સાચી પહેલી છે હમણાં જ આપણા પહેલા આ કાર્યક્રમ પહેલા ડોક્ટરનો કાર્યક્રમ હતો હવે પ્રાકૃતિક ખેતી છે એ રાસાયણિક ખાતરો માત્ર બંધ કરવાની ખેતી નથી પ્રાકૃતિક ખેતી માત્ર ગોબર ગૌમૂત્રનો ઉપયોગ કરવાથી થતી નથી પ્રાકૃતિક ખેતી માત્ર જીવામૃત જીવામૃતનો ઉપયોગ કરી લેવા થતી નથી પ્રાકૃતિક ખેતી એ વૈજ્ઞાનિક ખેતી છે પાંચ આયામો આધારિત ખેતી છે દરેક આયામોનો અભ્યાસ કરવો પડે દરેક આયામનો યોગ્ય વ્યવસ્થા પણ થવું જોઈએ તમે જીવામૃત બનાવો છો ત્રણથી ચાર દિવસે જીવામૃત તૈયાર થાય છે જીવામૃત કઈ દિશાની અંદર ચલાવવું જોઈએ જીવામૃતની અંદર કઈ કઈ વસ્તુ નાખવી જોઈએ તમે ચણાનો લોટ પૂરેપૂરો મિક્સ એની અંદર જીવામૃતની અંદર નહીં થયો હોય જો એની અંદર ગોળીઓ રહી ગઈ હશે તો તમારા એ જીવામૃતની અંદર ફૂગ ડેવલપ થશે જેને નાખશો તો ફૂગનો પ્રશ્ન ઊભો થશે જીવામૃત તૈયાર થયા પછી સાત દિવસની અંદર એનો ઉપયોગ કરી લેવાનો હોય પણ તમે આઠ દિવસ દસ દિવસ રાખશો તો ઉપયોગી બેક્ટેરિયા એરોબિક બેક્ટેરિયા મરવા મળશે અને નુકસાન બેક્ટેરિયા છે એનેરોબિક એ વધતા જશે એટલે ફાયદા કરતાં વધારે નુકસાન થશે એટલે તમે પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો છે એનો બરાબર ઉપયોગ કરો અને જે ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતીની અંદર સફળ થયા છે જ્યારે તમારે કોઈ મુશ્કેલી આવે ત્યારે તમે એનું એને એને ફરિયાદ એને એમની પાસેથી માર્ગદર્શન મેળવો કે તમ મારે આ થાય છે મારે ઉત્પાદન નથી મળતું એ કયા કારણે જો ઘટવાના કંઈક કારણો હશે મેં પહેલાં જ પણ તમને વાત કરી કે પ્રાકૃતિક ખેતીની અંદર જો તમારી જમીનની અંદર ન્યુટ્રન્સ ઘટતા નથી તો તમારું ઉત્પાદન ઓછું આવવાની શક્યતા કેમ રહી બરાબર ખેતીની અંદર છોડના બંધારણની અંદર ત્રણ તત્વો મુખ્ય છે કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન અને આ ત્રણ તત્વો પંચાણું ટકા ભાગ છોડનો એનો બનેલો છે અને આ ત્રણ તત્વો પાણી અને હવામાંથી સૂર્યપ્રકાશની હાજરીમાં છોડ મેળવે છે હવે જો આપણે પાણીનું યોગ્ય વ્યવસ્થાપન કરીએ હા હવાનું વ્યવસ્થાપન કરીએ અને સૂર્યનો સૂર્યપ્રકાશ બધાને મળે એ પ્રમાણેની ખાલી વાવેતર પદ્ધતિમાં ફેરફાર કરીએ ને તો પણ આપણું પંચાણું ટકા કામ આપણું સોલ્વ થઈ જાય છે સરસ કેસર સાહેબ દર્શક મિત્રો અત્યારે સમય છે વિરામ બાદ કૃષિ દર્શન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો આજના વિષય ખૂબ જ અગત્યનો છે પ્રાકૃતિક ખેતી અને સેન્દ્રિય ખેતી ઉદાવદર થી નતોબી આહિર આપનું સ્વાગત છે આપનો પ્રશ્ન કહો

ખૂબ સરસ વર્ષની ખેતી મળે હા તમારે ઓર્ગેનિક સર્ટિફિકેશન માટે તમે પ્રાકૃતિક ખેતી કરતા હોય કે ઓર્ગેનિક ખેતી કરતા હોય એના માટે આપણે બે રીતે તમે સર્ટિફિકેશન મેળવી શકો છો એમાં તમે એક જે આપણે એપેડા માન્ય એજન્સી હોય પણ ગોપકા છે આપણે ગુજરાત રાજ્યની અંદર ભા રાજ્ય સરકારની એજન્સી ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ એજન્સી તો એમનો આપ સંપર્ક કરી અને સર્ટિફિકેશન માટે પ્રોસેસ કરી શકો છો તમે પ્રક્રિયા ચાલુ કરી હશે તો સર્ટિફિકેશનની પ્રક્રિયા ચાલુ હશે પહેલાં વર્ષે સી વન બીજા વર્ષે સી ટુ ત્રીજા વર્ષે ઓર્ગેનિકનો સર્ટિફિકેટ તમને મળશે આમ છતાં દરેક જિલ્લાની અંદર આપણે પ્રા ગોપકાના અધિકારી હોય છે મને લાગે આ પ્રશ્ન જૂનાગઢ જિલ્લામાંથી છે તો જૂનાગઢ જિલ્લાની અંદર વિજય રાણાવાયા એગ્રીકલ્ચર ઓફિસર છે એમનો તમે ખેતીવાડી ખાતાની હેડ જિલ્લા કક્ષાના ઓફિસમાં સંપર્ક થશે ત્યાંથી તમને ઓર્ગેનિક સર્ટિફિકેશન વિશેની તમને વાત મળશે બીજો બીજો એક પ્રશ્ન એમનો હતો બીજા કોલો મિત્ર હાજી હાજી હા રમેશભાઈ આપનું સ્વાગત છે આપનો પ્રશ્ન કહો સાહેબ પ્રશ્ન એ રાસાયણિક ખેતી કરતા હોય ને ઓર્ગેનિક ખેતી કરવી હોય તો કેટલો સમય પછી ઓર્ગેનિક ખેતીમાં આપણી નોંધણી થઈ શકે આપણે તમે ઓર્ગેનિક સર્ટિફિકેશન જોતું હોય તમારે હા તો એ સર્ટિફિકેશન માટે તમે રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓનો ઉપયોગ બંધ કરીને સીધે સીધા તમે એપ્લાય કરી શકો છો એમાં તમારે ત્રણ વર્ષ સુધી એનું નિરીક્ષણ થાય પહેલાં વર્ષે તમને એક વર્ષ પૂરું થાય એટલે સીવન સર્ટિફિકેટ મળે બીજા વર્ષે તમને સી ટુ સર્ટિફિકેટ મળે અને ત્રણ વર્ષ પૂરા થાય પછી તમને એ ઓર્ગેનિકનું સર્ટિફિકેટ મળે પણ તમે પ્રાકૃતિક ખેતી અપનાવશો અને એના પૂરા તમામ આયામો પાંચ આયામો છે એ ધ્યાને રાખીને ખેતી કરશો તો તમને પહેલા વર્ષથી જ પૂરું ઉત્પાદન પણ મળશે અને તમારે કોઈ પણ ફર્ટિલાઇઝ પેસ્ટિસાઈડ રેસીડિયુનો પ્રશ્ન નહીં આવે તો તમને જરૂર ત્રણ વર્ષની અંદર જ એ સર્ટિફિકેટ મળી જશે ખિસ્તર સાહેબ પ્રાકૃતિક ખેતી અને સેન્દ્રીય ખેતી આપણે કરવા જઈએ એટલે ખેડૂતો જાય તો એના પોષણનું શું સેન્દ્રીય ખેતીમાં કેટલું પોષણ અને પ્રાકૃતિક ખેતીમાં પોષણ કેટલું આપું હજ રમેશભાઈ આપનો પ્રશ્ન આ પોષણ વ્યવસ્થા કે આ બધી પોષણ તત્વો ક્યાંથી મળશે આપણે રાસાયણિક ખેતીની અંદર જે છોડને જરૂરિયાત મુજબના તત્વો આપીએ છીએ એ આપણે રાસાયણિક ખાતરો દ્વારા આપીએ છીએ મેં તમને અગાઉ વાત કીધું કે જે ઓર્ગેનિક ખેતી છે એ વૈકલ્પિક વ્યવસ્થા છે એટલે રાસાયણિક ખાતરોના બદલામાં બાયો ફર્ટિલાઇઝર સેન્દ્રિક ખાતરો વગેરેની ઓર્ગેનિક ખાતરની અંદર ખેડૂતો નાખતા હોય છે એની ભલામણ કરવામાં આવતી હોય છે અને એમાંથી ન્યૂટ્રન્સ મળતા હોય પણ એ એટલે બહુ મોટા જથ્થા પ્રમાણમાં જરૂરિયાત પડે કારણ કે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર સેન્દ્રિક ખાતરોની અંદર તત્વોનું ન્યૂટ્રન્સનું પ્રમાણ બહુ ઓછું છે એટલે બહુ મોટો જથ્થો જોઈએ એટલે ઘણી વખત ખર્ચની અંદર આપણે પોષાતું નથી પ્રાકૃતિક ખેતીની અંદર આખો કન્સેપ્ટ સંદર્ભ છે એ અલગ પ્રકારનો છે કે પ્રાકૃતિક ખેતીની અંદર જે વિશ્વની અંદર આખું દુનિયા છે એ એકસો આઠ તત્વોની બનેલી છે હવે છોડને પોતાના વૃદ્ધિના વિકાસ માટે સત્તરથી અઢાર તત્વોની જરૂરિયાત પડે મેં હમણાં જ આપની વાત કરી કે એમાં ત્રણ તત્વો પાણી અને હવામાંથી મળી રહીએ પંચાણું ટકા ભાગ છે બીજું જે નાઇટ્રોજન તત્વ છે એ હવામાં ઇઠોતેર ટકા જેટલો નાઇટ્રોજન છે જો જમીનની અંદર પૂરેપૂરા બેક્ટેરિયા હોય જે આપણે જીવામૃત દ્વારા આપીએ છીએ એટલે જીવામૃત દ્વારા જમીનની અંદર બેક્ટેરિયાનું પ્રમાણ વધવાથી હવામાંથી નાઇટ્રોજન લઈ અને જમીનમાં સ્થાપન કરશે એટલે જરૂરિયાત મુજબનો નાઇટ્રોજન એને મળી જશે જમે છોડને પોતાના વિકાસ કરવા માટે ફોસ્ફરસ તત્વની જરૂરિયાત છે ખોરાક વગર તો ચાલવાનું નથી કોઈને પણ ખોરાકને જરૂરિયાત પડશે જ પણ એ ફોસ્ફરસ આપણી જમીનની અંદર અલભ્ય સ્વરૂપમાં ફોસ્ફરસ છે જ પુષ્કળ પ્રમાણમાં આપણી જમીનોના છે હજી વર્ષો સુધી ખૂટે નહીં એટલો છે પણ એ લભ્ય સ્વરૂપમાં નથી એટલે છોડ લઈ શકતો નથી એટલે આપણે રેડીમેડ ફોસ્ફરસ બહારથી નાખવો પડે છે પણ જમીનને જો આપણે જીવામૃત દ્વારા જમીનની અંદર જે બેક્ટેરિયા જાય છે એમાં પીએસપી ફોસ્ફેટ સોલિબિલાઇઝિંગ એમના બેક્ટેરિયા હોય છે એ ફોસ્ફરસને અલભ્ય સ્વરૂપમાંથી લભ્ય સ્વરૂપમાં ફેરવી ફેરવાનું કામ કરે છે અને આપણે જમીનનું એનાલિસિસ કરીએ તમે કોઈ ડીએપી કે કોઈ ખાતર ન નાખ્યો હોય અને તમેનું જમીનનું પૃતકરણ કરો તો આ તત્વો તમને મળે છે મતલબ કે ક્યાંકથી કુદરત આપે છે પોટાશ તત્વ છે એ મોબાઈલ નથી લેવા મોબિલાઇઝિંગ કરતાં બેક્ટેરિયા આપણી જમીનમાં જશે તો એને મોબાઈલ થશે બીજી એક આપણે મને તમને કહેતા આનંદ થાય છે કે આપણી જમીનનું બંધારણ જે અત્યારે કોમ્પેક્ટ થઈ ગયું જમીન હાર્ડ થઈ ગઈ છે વરસાદનું પાણી જમીનમાં ઉતરતું નથી દરિયામાં વહી જાય છે જ્યારે વીજળી થાય છે ત્યારે લાખો ટન નાઇટ્રોજન આપણા પાણીને વરસાદના પાણીને ઓગળે છે ને જમીન ઉપર આવે છે ઉપરના રજકણોમાંથી પોષક તત્વો જમીનમાં આવે છે પણ એ બધા તત્વો વરસાદના પાણી સાથે દરિયામાં વહી જાય છે જ્યારે પ્રાકૃતિક ખેતી પદ્ધતિની અંદર આ બધો જમીનનું સ્ટ્રકચર સુધારતી બંધારણ સુધારવાથી વરસાદનું મોટાભાગનું પાણી જમીનમાં અંદર ઉતરે છે એ જમીનમાં ગયા પછી બધા પોષક તત્વો એને મળે છે એની સાથે સાથે જમીનમાં ઊંડે ઊંડે જે ખનીજ દ્રવ્યો રહેલા છે આપણે બહારથી રેડીમેડ રૂપમાં આપણે આપીએ છીએ એ ખનીજો જમીનમાં રહેલા પાણીની અંદર દ્રાવ્ય થાય છે પાણીની અંદર ઓગળે છે અને છોડની જરૂરિયાત હોય ત્યારે એને પૂરા પાડે છે એટલે પ્રાકૃતિક ખેતી પદ્ધતિની અંદર પોષણ વ્યવસ્થાપન કુદરતી રીતે થાય છે જ્યારે સેન્દ્રિય ખેતી પદ્ધતિની અંદર રાસાયણિક ખાતરોના વિકલ્પરૂપે સેન્દ્રિક ખાતરોને બાયો ફર્ટિલાઇઝર નાખીને આ વ્યવસ્થા આપણે કરીએ છીએ ખૂબ સરસ ખિસ્તર સાહેબ અંતમાં ટૂંકમાં અમારા ખેડૂતોને કોઈ સંદેશ આપશો પ્રાકૃતિક ખેતી હા મારે છેલ્લે એટલું જ ખેડૂત મિત્રોને કહેવાનું કે મિત્રો આપણે પ્રાચીન સમયથી ગાય એ આપણું ખેતીનો એક ભાગ છે આપણે ધાર્મિક રીતે અને માતાનું સ્વરૂપ એટલે જ આપેલું છે પણ એ પદ્ધતિનો ભાગ છે ગાય નહીં હોય આપણી પાસે તો આપણી ખેતી અધૂરી છે અને અધૂરી ખેતીને બીજા કોઈ રીતે આપણે પૂરા એની અધૂરપ છે ને એ પૂરી કરવા કરી શકવા નથી પ્રાકૃતિક ખેતી નહીં પણ કોઈ પણ ખેતી પત્તીનો પાયો ગાય છે તમે ગાય રાખો ગાયમાંથી જીવામૃત ઘનજીવામૃત બનાવી અને જમીનમાં આપો બહુ સરળ પદ્ધતિ છે એક ગાય રાખશો માણસોને એવું થતું હોય છે કે પશુપાલન મારી પાસે પોષાતી નથી ગાય એક ગાય તમને વર્ષે સિત્તેર એંસી હજારનું તો ગોબર ગૌમૂત્રમાંથી તત્વું આપે છે અને જે બેક્ટેરિયા અને બજાર જે બીજા આપે છે તમને છપ્પન પ્રકારના સૂક્ષ્મ જીવાણો જમીનમાં આના ગોબરમાંથી મળે છે એની તમે કોઈ કિંમત આખી શકો એમ નથી એક વસ્તુ અને બીજો સંદેશ એ આપવા માંગુ છું કે તમે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ ચાલુ રાખો કે બંધ કરો પણ જે પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો છે એનું જો તમારે ખેતીની અંદર એને અપનાવશો ચોક્કસ તો તમને ફાયદો થશે 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 એનાથી કોઈ નુકસાની નથી માત્ર આપણે એક આળસ છોડવાની વસ્તુ છે બે આળસ છોડીએ ગાય રાખીએ અને પ્રાકૃતિક કૃષિના પાંચ આયામ આપીએ બસ આજ મારો સંદેશ છે ખૂબ સરસ ખિસ્તરે સાહેબ આજે આપ અહીંયા વધારે અને અમારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને સેન્દ્રિય ખેતીનો તફાવત અને એના ફાયદા વિશે ખૂબ જ મહત્ત્વની ઉમદા માહિતી આપી એ બધા તમામ ખેડૂત મિત્રો હતી અને દૂરદર્શનમાંથી આપનો આભાર માનું છું આભાર દર્શક મિત્રો જોયું કે ખેતર સાહેબ આજે આવ્યા અને પ્રાકૃતિક ખેતી અને સાંદ્રિક ખેતી વિશે ખૂબ જ અગત્યની માહિતી આપી આશા રાખું કે આજનો કાર્યક્રમ આપ સૌને ખૂબ જ ઉપયોગી મળશે અંતમાં આપને આવતા બુધવારનો વિષય આપી દઈએ આવતા બુધવાર એટલે કે તારીખ દસ એક બે હજાર ચોવીસ સમય સાંજે પાંત્રીસ કલાક એ વિષય છે રવિ પાકોમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ મિત્રો હવે સમય છે આપણાથી વિદાય લેવાનું ફરી મળીશું કૃષિ દર્શનમાં ત્યાં સુધી રજા આપશો નમસ્કાર